રાનગઢમાં જીવદયા ગ્રુપ દ્વારા પાંજરાપોળ ખાતે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે ગત રોજ જીવદયા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવમાં રાત્રિ વેળાએ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ કલાકાર જિજ્ઞેશ કવિરાજ અને અલ્પા રાઠોડે પોતાના સુરીલા અવાજમાં ગીતો ગાઈ ગરબાની રમઝટ બોલાવી હતી. થાનગઢમાં જીવદયા ગ્રુપ દ્વારા ગણેશ ચોથના દિવસે ગણેશ મહોત્સવના થાનગઢ પાંજરાપોળ ખાતે ગણપતિની વિધિવત સ્થાપના કરવામાં આવી અને આ ગણપતિ મહોત્સવમાં 9 દિવસ સુધી રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ગઈકાલે ગણપતિની આરતી કર્યા બાદ એક ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ સર્જાયું હતું, પરંતુ ગણપતિની કૃપા તેમજ ગામધણી વાસુકી દાદાની દયાથી વરસાદી વાતાવરણ થોડા જ સમયમાં અચાનક બદલાઈ ગયું હતું, જેથી આ રાસ ગરબાનું આયોજન યથાવત રાખવામાં આવ્યું હતું. આ રાસ ગરબામાં ગાયક કલાકાર જિજ્ઞેશ કવિરાજ અને અલ્પા રાઠોડે થાનગઢ વાસીઓને ગીતોની રમઝટ બોલાવી મોજ કરાવી હતી, જ્યારે જિજ્ઞેશ કવિરાજનું આગમન થતાં લોકો ઉમટી પડ્યા હતા અને માનવ મહેરામણને ઘણા સમય બાદ ગરબાની મોજ મળતા લોકો ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં જીવદયા ગ્રુપના તમામ સભ્યો તેમજ સેવાભાવી લોકોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ.